વિદ્યાર્થીની બહેનો, આરતીબેનના શુભ સવાર. ધોરણ 11માં આપણે બીજા પાઠની અંદર ચર્ચા કરતા હતા સૂર્યમંડળની ઉત્પત્તિ. પૃથ્વી અને તેની સાથે સૂર્યમંડળની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની ચર્ચા આજે આપણે કરવાની છે. છેલ્લે આપણે જુદા જુદા ગ્રહોની ઉત્પત્તિની ચર્ચા કરી હતી, પૃથ્વીના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિની વાત કરી હતી, પૃથ્વીની ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ જે હતી તેની ચર્ચા કરી હતી, પૃથ્વીના ઉદ્ભવ અંગેના વિવિધ સિદ્ધાંતો જેમાં એક તારક ઉત્કલ્પના અને દ્વૈત તારક ઉત્કલ્પનાની ચર્ચા કરી હતી, છેલ્લે વાયુવીય અને ધૂલી વાદળની ઉત્કલ્પનાની પણ ચર્ચા કરી હતી. નિહારિકા વાદળ ઉત્કલ્પનાની વાત કરી હતી, એટલે કે નિહારિકા થી પૃથ્વી સપાટીની અને સૂર્યમંડળનો ઉદ્ભવ થયેલો છે એવી આપણે ચર્ચા કરી હતી, જેમાં એક તારક એટલે કે સૂર્ય એક સ્વતંત્ર તારો હતો અને એમાંથી એક જ તારામાંથી પૃથ્વીની અને સૂર્યમંડળની ઉત્પત્તિ થઈ એવી આપણે ચર્ચા કરી હતી. બીજી ચર્ચા ભરતી ઉત્કલ્પનાની કરી હતી, જેમાં સૂર્ય એક જ એટલે કે નિહારિકા એક જ નહોતી, પણ નિહારિકા સાથે બીજા એક તારાની નજીક આવવાને કારણે ગુરુત્વાકર્ષણ બળને કારણે એટલે કે બે તારાઓની મદદથી સૂર્યમંડળની ઉત્પત્તિ થઈ એવી આપણે ચર્ચા કરી હતી. આ બંને વાદ વિવાદો એટલે કે ઉત્કલ્પનાઓ એવી છે કે જે સત્ય હોય તેવું આપણને પરિભાસ થાય છે, એટલે આ વિચારધારાઓ બંને એવા પ્રકારની છે કે ખરેખર આપણને એવું લાગે કે આ જ રીતે સૂર્યમંડળની ઉત્પત્તિ થઈ હશે, એટલે આ બંને ને આપણે માન્યતા આપેલી છે. હવે આપણે આજે જોઈશું સૌર પરિવાર. સૌર પરિવાર એટલે શું? સૂર્ય અને સૂર્યની સાથે રહેલા વિવિધ પ્રકારના એ પદાર્થો, અવકાશી પદાર્થો જેને આપણે સૂર્યમંડળ તરીકે ઓળખીએ છીએ. આ સૌર પરિવારની અંદર મુખ્ય 8 ગ્રહો એટલે કે જે સૂર્યમાંથી ઉદ્ભવેલા છે તે 8 ગ્રહો, 173 કરતા વધુ ઉપગ્રહો. ઉપગ્રહો એટલે કે ગ્રહોમાંથી ઉદ્ભવેલા છે એને આપણે ઉપગ્રહો તરીકે કહીએ છીએ, જે સૂર્યમંડળની અંદર 173 કરતા પણ વધુ છે. પૃથ્વી અને સૂર્યમંડળની ઉત્પત્તિ થઈ ત્યારે ઘણા બધા પદાર્થો અવકાશની અંદર છૂટા છવાયા પડી ગયા હતા, એટલે કે નાના નાના ટુકડાઓ સ્વરૂપે રૂપાંતર પામ્યા હતા, જેને આપણે લઘુગ્રહો તરીકે ઓળખીએ છીએ. આવા 45,000 કરતા પણ વધુ લઘુગ્રહો એ સૌર પરિવારના સભ્યો છે. એ પછી આવે છે ધૂમકેતુઓ. ધૂમકેતુઓ એટલે ઉછળિયા તારાઓ જેને કહેવાય એ ધૂમકેતુઓ છે. આ ધૂમકેતુઓ પણ આપણા સૂર્યની આજુબાજુ ફરતા જોવા મળે છે, એટલે એને પણ આપણે સૂર્યમંડળના એક સભ્ય તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ઉછળિયા તારા તરીકે પણ ઓળખીએ છીએ. આકાશની અંદર એક આપણને ચમકતા ખરતા તારા જેવા પદાર્થો પણ દેખાય છે, જેને આપણે ઉલ્કાઓ તરીકે ઓળખીએ છીએ. ખાસ કરી અને અંધારી રાત્રે સ્વચ્છ આકાશમાં જોતા ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલો લાંબો દુધિયા રંગનો એક પટ્ટો પણ અવકાશની અંદર દેખાય છે, જેને આપણે આકાશગંગા તરીકે ઓળખીએ છીએ. એટલે આ આકાશગંગાની અંદર પણ સૂર્યમંડળનો સમાવેશ થયેલો છે. સૌર પરિવારની અંદર આપણે આવા 8 ગ્રહો વિશેની ચર્ચા છે એ કરવાની છે, સાથે સાથે આપણા સૂર્યની તો ખરી જ. સૌ પ્રથમ આપણે સૂર્યની ચર્ચા કરીશું. સૌર પરિવારનો જે વડો ગણાય તો એ સૂર્ય છે, જે
સ્વયં પ્રકાશિત છે, મધ્યમ કદનો તારો છે, તેનો વ્યાસ જોઈએ તો પૃથ્વીના વ્યાસ કરતા 109 ગણો વધારે છે। તેનું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 28 ગણું વધારે છે। તે ખૂબ જ ગરમ વાયુપિંડ છે। સૂર્યની સપાટીનું તાપમાન 6000 અંશ સેન્ટીગ્રેડ જેટલું છે। પૃથ્વી સપાટીના એટલે કે પૃથ્વીના પેટાળમાંથી જે આપણને કોલસો પ્રાપ્ત થાય છે એ કોલસો 12000 અબજ ટન બાળીએ છીએ ત્યારે જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે એટલી ઉર્જા સૂર્યના પ્રતિ સેકન્ડે પેદા થાય છે। એટલે કે એક સેકન્ડની અંદર કેટલી ઉર્જા છે એ સૂર્યમાંથી આપણને પ્રાપ્ત થાય છે। સૂર્યની બાહ્ય સપાટી જેને આપણે ફોટોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ તેના ઉપર કાળા ધાબા દેખાય છે જેને આપણે સૂર્ય કલંક તરીકે ઓળખીએ છીએ। આવી આપણો સૂર્ય પરિવારનું એક વડો છે અને તેનાથી જ બધા ગ્રહો છે એ પ્રકાશિત થાય છે અને પૃથ્વી સપાટી ઉપર જે જીવન છે એ જીવન પણ આ સૂર્યને આભારી જ છે। એવી આપણી પૃથ્વી સપાટી જે સૂર્યમંડળની અંદર ફક્ત જે જીવસૃષ્ટિ છે તો એ જીવસૃષ્ટિ ફક્ત પૃથ્વી સપાટી ઉપર જ જોવા મળે છે જેને આપણે માનવીના નિવાસ સ્થાન તરીકે ઓળખીએ છીએ। સૌર પરિવારમાં બુધ શુક્ર પછી ત્રીજા સ્થાને પૃથ્વીનો વારો આવે છે। પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી પણ વિષુવવૃત્ત પર એ ફૂલેલી છે અને ધ્રુવો પાસે એ ચપટી છે। પૃથ્વીનો ધ્રુવીય વ્યાસ 12714 કિલોમીટરનો છે અને વિષુવવૃત્તીય વ્યાસ 12756 કિલોમીટરનો છે। આવી આપણી પૃથ્વી જે સૂર્યની આસપાસ 365 દિવસ અને 6 કલાકનો સમય ફરતા લે છે અને જે પોતાની ધરી ઉપર એ 23.9 કલાકે એક ચક્ર પૂરું કરે છે। આવી પૃથ્વી ઉપર જે ઋતુ પરિવર્તન થાય છે એ ઋતુ પરિવર્તન એ પૃથ્વીની સૂર્યની આસપાસ ફરતા જે સમય વીતે છે એને કારણે થાય છે। પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે જ્યાં જીવસૃષ્ટિ જોવા મળતી નથી। પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન, થોડા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને ઓઝોન વાયુ આવેલા છે। પૃથ્વી પરનું જે વાતાવરણ છે એ વાતાવરણ એ આપણને ઉલ્કાઓથી રક્ષણ આપે છે। એટલે જ્યારે ઉલ્કાપાત થાય ત્યારે આ વાતાવરણ ઉલ્કાઓને બાળી નાખે છે અને પૃથ્વી પર થતું નુકસાન એનાથી બચાવે છે। સૂર્યની આસપાસ પૃથ્વી જે પ્રદક્ષિણા કરે છે એને કારણે જ ઋતુચક્ર અનુભવાય છે। પૃથ્વી સપાટી ઉપર 29% વિસ્તારમાં જમીન આવેલી છે જ્યારે 71% વિસ્તારની અંદર પાણીનો સ્ત્રોતો એટલે કે જલાવરણ આવેલું છે। આમ આપણી આ પૃથ્વી ઉપર માનવ જીવન એ ઘણો અગત્યનો ભાગ ભજવે છે અને આ માનવ જીવન જ એ પૃથ્વીને મહત્વનું છે। એ પછી આપણે જોઈશું સૂર્યમંડળના બીજા ગ્રહો વિશેની ચર્ચા કરીશું। સૂર્યમંડળની અંદર જે ગ્રહો આવેલા છે એ ગ્રહોમાં સૂર્યથી જેમ જેમ દૂર જતા જઈએ એમ એમ ગ્રહો પણ દૂર દૂર છે। સૂર્યમંડળની અંદર બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ
એ પાર્થિવ ગ્રહો તરીકે ઓળખાય છે. અને ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન એ બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે. જે પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા છે આ ગ્રહો વિશે આપણે ઘણું બધું આગળ ભણ્યા છીએ, છતાં પણ અત્યારે એના વિશેનું થોડું ઘણું જ્ઞાન જોઈશું. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ જો હોય તો એ બુધ છે. બુધ સૂર્યથી 580 લાખ કિલોમીટર અંતર ધરાવે છે. તે સૂર્યની આસપાસ ફરતા 28 દિવસ લાગે છે. તેનો ધરીભ્રમણ સમય 59 દિવસનો છે. તેનો વ્યાસ 4878 કિલોમીટરનો છે. આ ગ્રહ પર પર્વતો, ખીણો, જ્વાળામુખીઓ આવેલા છે. સૂર્યમંડળમાં સૌથી નાનો ગ્રહ હોય તો આ બુધ છે. તે સૂર્યથી સૌથી નજીક છે. એ પછી સૂર્યમંડળમાં બીજા નંબરનો ગ્રહ એ શુક્ર છે. શુક્ર સૂર્યથી 1082 લાખ કિલોમીટર અંતર ધરાવે છે. તે સૂર્યની આસપાસ ફરતા 225 દિવસનો સમય લાગે છે. તે પોતાની ધરી પર ફરતા 243 દિવસનો સમય લાગે છે. તે કદમાં 12100 કિલોમીટર વ્યાસ ધરાવે છે. શુક્ર અને બુધ એવા ગ્રહો છે કે જેને એક પણ ઉપગ્રહ નથી. શુક્રને ગ્રીસની અને સૌંદર્યના પ્રેમની દેવી તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યમંડળમાં સૌથી વધુ તેજસ્વી ગ્રહ હોય તો એ શુક્ર છે. શુક્ર ગ્રહની બીજી પણ એક ખાસ વિશેષતા એ છે કે તે પરિક્રમણ પશ્ચિમથી પૂર્વ કરે છે. એટલે કે એનો સૂર્યોદય પશ્ચિમમાં થાય છે અને સૂર્યાસ્ત પૂર્વમાં થાય છે. એ પછીનો ગ્રહ એટલે કે સૂર્યમંડળમાં ત્રીજા નંબરનો ગ્રહ જે છે એ પૃથ્વી આવે છે. તેની આપણે ચર્ચા કરી. એ પછી ચોથા નંબરનો ગ્રહ જે છે એ મંગળ ગ્રહ છે. આ મંગળ ગ્રહ એ સૂર્યથી 2280 લાખ કિલોમીટર અંતર ધરાવે છે. તેનો પરિક્રમણ સમય 687 દિવસનો છે. તે પોતાની ધરી ઉપર 24.6 કલાકનો સમય લે છે. ત્યારે 6787 કિલોમીટર વ્યાસ ધરાવતો આ મંગળ ગ્રહ છે, જેને બે ઉપગ્રહો રહેલા છે. આ ઉપગ્રહ એ સૂર્યમંડળમાં બંને ઉપગ્રહોનું મહત્વ ઘણું વધારે છે. મંગળ એ નારંગી રંગનો ગ્રહ છે, નાનો છે, ઠંડો છે અને શુષ્ક ગ્રહ છે. મંગળ ગ્રહને પૃથ્વી જેવો બનાવવાની તૈયારી એ નાસાના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. એવું કહેવાય છે કે મંગળ ઉપર ભૂતકાળની અંદર જીવન હશે, પણ અત્યારે એ નાશ પામી ગયેલું છે. એટલે મંગળ એવું ગ્રહ છે કે જે પૃથ્વીનું વાતાવરણ એ બનાવી શકે છે. આમ મંગળ ગ્રહ એ ઘણો અગત્યનો ગ્રહ છે. એ પછી આવે છે ગુરુ. ગુરુ ગ્રહ છે એ સૂર્યમંડળમાં 5મો ગ્રહ છે, જેને પોતાના ધરી ઉપર ફરતા 9.9 કલાકનો સમય લે છે. એટલે કે સૂર્યમંડળમાં સૌથી વધુ ગતિ ધરાવતો જો કોઈ ગ્રહ હોય તો એ આ ગુરુ ગ્રહ છે. સૂર્યમંડળમાં સૌથી મોટો ગ્રહ છે અને તેને 67 ઉપગ્રહો છે. એટલે કે સૂર્યમંડળમાં સૌથી
વધુમાં વધુ ઉપગ્રહો પણ આ ગુરુને દેલા છે. ગુરુનું બંધારણ સૂર્યના વાતાવરણને મળતું આવે છે, એટલે આ ગ્રહ એ પણ વધુ ઝડપી ગ્રહ છે. એ પછી આવે છે શનિ. શનિનું સરેરાશ અંતર 14,270 કિલોમીટર રહેલું છે, જેને 29.46 વર્ષ એ સૂર્યની આસપાસ ફરતા લાગે છે. તેનો ધરી ભ્રમણ સમય 10.7 કલાક છે, જે 62 ઉપગ્રહો ધરાવે છે. આ ગ્રહનું કદ પૃથ્વીના કરતા 700 ગણું વધારે છે. સૂર્યમંડળમાં સૌથી સુંદર ગ્રહ હોય તો એ આ શનિ છે, કારણ કે શનિની આસપાસ 3 વલયો આવેલા છે. શનિને ટાઇટન અને થીમસ એ ઉપગ્રહો ખૂબ પ્રખ્યાત છે. એ પછીનો સાતમો ગ્રહ એ યુરેનસ છે. યુરેનસ જે છે એ ગ્રહ સૂર્યમંડળની અંદર સૂર્યથી 28,700 લાખ કિલોમીટરનું અંતર ધરાવે છે. તેને સૂર્યની આસપાસ 84.9 વર્ષ લાગે છે. તે પોતાની ધરી પર 17 કલાકનો સમય લે છે. તેને 27 ઉપગ્રહો છે. 27 ઉપગ્રહોની અંદર છઠ્ઠો ઉપગ્રહ જેસી ભટ્ટાચાર્ય તે ભારતીય વૈજ્ઞાનિક હતા, તેમણે શોધેલો છે. એ પછી આવે છે નેપ્ચ્યુન, જે સૂર્યમંડળનો આઠમો ગ્રહ છે. સૂર્યથી તેનું અંતર 44,970 લાખ કિલોમીટરનું છે. તેને સૂર્યની આસપાસ ફરતા 165.9 વર્ષનો સમય લાગે છે. તેને પોતાની ધરી ઉપર ફરતા 18 કલાકનો જ સમય લાગે છે. આ નેપ્ચ્યુનને 14 ઉપગ્રહો રહેલા છે. નેપ્ચ્યુન ગ્રહ 1846 ની અંદર શોધાયો હતો. આ ગ્રહ લીલા રંગનો છે અને એને ટીટોન અને મેરિડ નામના ઉપગ્રહો એ મુખ્ય ઉપગ્રહો છે. આ રીતે આપણે સૂર્યમંડળની ચર્ચા કરી. સૂર્યમંડળ એટલે સૂર્ય અને તેમાંથી છૂટા પડેલા વાયુ ગોળાઓ, જે ક્રમશઃ ધીમે ધીમે ઠંડા પડી અને ગ્રહોમાં પરિવર્તન પામેલા છે, તે સૂર્યમંડળ એટલે આપણો પરિવાર જેને કહેવાય, એ પરિવાર આપણા વિશેની ચર્ચાઓ આપણે કરી. તો વિદ્યાર્થીની બહેનો, સૂર્યમંડળ વિશે આમ તો તમે ભણીને આવેલા છો, છતાં પણ આવી થોડી ઘણી માહિતી જે છે આપણે અહીંયા રજૂ કરેલ છે.